આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં આજે આપણે ડેલી કરંટ અફેર્સની જે સિરીઝ છે એમાં પંદરમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે મિત્રો ચાલો શરૂ કરીએ હંમેશા દરરોજની જેમ ન્યૂઝપેપર કટિંગથી વાત કરીશું મિત્રો તો અહીંયા સંદેશ ન્યૂઝની અંદર જે સ્પોર્ટ્સની અંદર એક ન્યૂઝ છે મિત્રો કે આજના દિવસથી ગુજરાતના એટલે કે અમદાવાદની અંદર એશિયા ટેબલ ટેનિસ એશિયા કપનો પ્રારંભ થયો છે મિત્રો આ કયું એડિશન છે તો એનું ત્રીસમું એડિશન છે અને એશિયા કપ જે છે આ પ્રકારની કોઈ સ્પર્ધા પ્રથમ વખત ગુજરાતને એની યજમાની મળી છે મિત્રો પ્રથમ વખત છે એટલે એક્ઝામમાં પૂછવાની સંભાવના વધી જાય છે મિત્રો એક ખાસ યાદ રાખજો મિત્રો આની અંદર બાર દેશના લગભગ બત્રીસથી વધારે ખેલાડીઓ ભાગ બોતેરથી વધારે ખેલાડીઓ ભાગ લેવાના લઈ લેવાના છે મિત્રો ખાસ યાદ રાખજો સાથે સાથે સિંધુએ કોરિયા ઓપનની સેમીફાઈનલમાં જગ્યા જગ્યા બનાવી લીધી છે આ ન્યૂઝ પેપર જૂની છે મિત્રો આજે જે છે એ સિંધુએ મેચ જીતી લીધી છે અને કોરિયન ઓપનની અંદર એ સેમિફાઈનલમાં પહોંચી ગયા છે હવે ભારતનું જે ફિફા રેન્કિંગ હતું ફૂટબોલની અંદર એ સોની અંદર હતું આવી ગયું હતું મિત્રો હવે પાછા સોમાંથી બહાર ફેંકાઈ ગયા છે બીજી વાત કે હાલમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ તેમજ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર સિન્જો આબે બંને વચ્ચે ગાંધીનગરમાં જે એન્યુઅલ સમિટ થઈ ઇન્ડિયા જાપાન એમાં એક અગત્યનો મુદ્દો નીકળીને આવ્યો છે કે આપણી જે ગુજરાત યુનિવર્સિટી છે એની અંદર હેરિટેજ સેન્ટર બનાવવાનું બનાવવામાં આવશે અને ગુજરાતની અંદર આવું પ્રથમ છે મિત્રો એટલે આપણે યાદ રાખજો કે કઈ યુનિવર્સિટીની અંદર જાપાનના સહયોગથી હેરિટેજ સેન્ટર બનવાનું છે તો એ ગુજરાત યુનિવર્સિટીમાં બનવાનું છે મિત્રો ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક એટલે કે સેન્ટર ક્યાં છે મિત્રો તો એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનો છે કે ગુજરાત યુનિવર્સિટીનું સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે બુલેટ ટ્રેન વિશે થોડી વાત કરી લઈશું મિત્રો કે બુલેટ ટ્રેન એટલે જાપાનની બુલેટ ટ્રેનનું નામ શું છે મિત્રો તો એ આપણને ખબર ખબર હોવી જોઈએ સેન એ જાપાનની બુલેટ ટ્રેનનું નામ છે અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે આ ટ્રેનનું ક્યારેય પણ એક્સિડન્ટ થયું નથી એ ખાસ યાદ રાખજો સાથે સાથે જાપાને સૌ વખત જે

પ્રારંભ થઈ ગયો છે મિત્રો આખા દેશભરમાં થયો છે મિત્રો જેની ઉદ્ઘાટન કહેવાય કે જેનું સમારંભ ઇનોગ્રેશન કહેવાય છે આ કાર્યક્રમનું એ ઇનોગ્રેશન આપણા પ્રેસિડન્ટ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આપણા દેશના પ્રેસિડન્ટ કોણ છે જો તમે મારા વિડિયો ડેલી જોતા હશો તો તમને આનો આન્સર જરૂરથી ખબર હશે આ કાર્યક્રમનું નામ શું છે મિત્રો એ ખાસ યાદ રાખજો સ્વચ્છ સ્વચ્છતા એજ સેવા અને આ કાર્યક્રમ પંદરમી સપ્ટેમ્બરથી લગાવીને બીજી ઓક્ટોમ્બર બે હજાર સત્તર સુધી ચાલુ રહેવાનું છે બીજી ઓક્ટોમ્બરે કોનો જન્મદિવસ છે મિત્રો તો યાદ રાખજો ગાંધીજીનો જન્મદિવસ છે આપણા રાષ્ટ્રપિતાનો જન્મદિવસ છે હવે વિડીયો મિત્રો આપ જો મારી યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર મારો વિડીયો જોઈ રહ્યા હો તો આપને મારી નમ્ર વિનંતી છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે નોટિફિકેશન બેલ પ્રેસ કરજો જેથી કરીને મારા વિડિયોની માહિતી આપના સુધી કોઈ પણ ખેત વગર પહોંચી શકે મિત્રો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરવામાં કંજુસાઈ ન કરતા આપની એક લાઈક મારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો હવે વાત કરીશું આપણે ડીઆરડીઓની વાત કરીશું ડીઆરડીઓએ સ્પેશિયલી એક અસ્ત્ર મિસાઇલ બનાવી છે મિત્રો જેનું ટ્રાયલ હવે સક્સેસ થઈ ચુક્યું છે મિત્રો એટલે કે હવે એ આપણા આર્મીની અંદર જોઈન થઈ જશે મિત્રો હવે આ અસ્ત્ર છે શું મિત્રો અસ્ત્ર મિસાઇલ કઈ રીતે કામ કરશે તો ફાઇનલ ડેવલપમેન્ટ ફ્લાઇટ એટલે કે ફ્લાઇટ જે ફાઇનલ ટ્રાયલ હોય છે એ ફાઇનલ ટ્રાયલ કરવામાં આવે મિત્રો આપ જે અસ્ત્ર જે છે એનું જે મિસાઇલ કઈ છે તો એ મિસાઈલ છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ જેને શોર્ટમાં આપણે કહીએ છીએ બીવીઆર ડબલ એ એમ હવે મિત્રો યાદ રાખજો એર ટુ એર મિસાઇલ એટલે કે હવામાંથી હવામાં ફાયર કરશે એને એર ટુ એર મિસાઇલ કહેવામાં આવે છે સરફેસ ટુ એર મતલબ સરફેસ ટુ એર મતલબ મિત્રો સરફેસ ટુ એર મિસાઇલ એસ એમ જે જમીન ઉપરથી એરમાં ફાયર કરે છે એવી રીતે એર ટુ સરફેસ એએસએમ એ એર એટલે કે હવામાંથી જમીન પર ફાયર કરતી હોય છે અને આ એર ટુ એર મિસાઇલ એ એ એમ એટલે કે મિત્રો આ શું કરશે હવામાં ને હવામાં ફાયર કરશે અને આ જે છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ ફાયર કરી શકે એની ક્ષમતા ધરાવે છે અને ટેસ્ટ ફાયર કઈ કઈ જગ્યાએ જગ્યાએ કરવામાં ખાસ યાદ રાખજો સફળ પરીક્ષણ થયું તો બે ઓફ બંગાળની અંદર મિત્રો બે ઓફ બંગાળની અંદર કયો કોસ્ટ ઓફ ચાંદીપુર ઓફ ધ કોસ્ટ ઓફ ધ ચાંદીપુર ઓડિશા ક્યારથી મિત્રો અગિયારથી ચૌદ સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું આના કેટલા ટોટલ ટ્રાયલ કરવામાં આવ્યો મિત્રો અસ્ત્ર મિસાઇલ માટે તો સેવન ટ્રાયલ કરવામાં કેટલા ટ્રાયલ કરવામાં આ મિત્રો સેવન ટ્રાયલ કરવામાં આમાં પિલોટલેસ જે ટાર્ગેટ જે છે એ ટાર્ગેટમાં એરક્રાફ્ટ પીટીએ સક્સેસફુલી થઈ ચૂક્યું છે હવે આ છે અસ્ત્ર અસ્ત્ર એમ કે વન મિસાઇલ ઓન સ્ટેટિક ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલું હતું મિત્રો આ કયા પ્રકારની છે એર ટુ એર ટાઈપની મિસાઇલ છે ઓરિજિન ક્યાં થયું છે ઇન્ડિયાની અંદર બનાવો કોણ છે મેન્યુફેક્ચર ડીઆરડીઓ છે હવે આને જે પ્રોડ્યુસ કરવામાં કઈ સાલમાં કરવામાં આવ્યું તો ઓગસ્ટ બે હજાર સત્તરની અંદર આનું વેઇટ કેટલું છે મિત્રો અસ્ત્ર મિસાઇલનું તો એકસો ને ચોપન કેજી છે મિત્રો લેન્થ ત્રણ હજાર પાંચસો સિત્તેર એમ છે ડાયામીટર એકસો ઇઠ્યોતેર પંદર કેજી છે એનું ફ્રેગમેન્ટેડ ડાયરેકશનલ વોરહેડ છે રડાર પ્રોક્સિમેટી ફ્યુઝ પર મૂકેલો છે આની અંદર આની અંદર જે રોકેટ છે એ કયું છે મિત્રો તો સોલિડ ફ્યુલથી બનેલો છે ખાસ યાદ રાખજો મિત્રો એર ટુ ટુએલ મિસાઇલ જે અસ્ત્ર છે એની અંદર જે એન્જિન છે એ એન્જિન કયા પર કામ કરે છે મિત્રો સોલિડ ફ્યુલ પર કામ કરે છે અને બીજું ખાસ એની જે રેન્જ જે છે એ યાદ રાખવાની છે ટ્વેન્ટી કિલોમીટર શોર્ટ રેન્જની અંદર અને એસીથી વન વન ટેન કિલોમીટર એટલે કે વીસ કિલોમીટર શોર્ટ રેન્જ હશે ત્યારે નાના અંતર માટે વીસ કિલોમીટર અને લાંબા અંતર માટે એસીથી એકસો દસ કિલોમીટર હોય છે આનું ફ્લાઇટ સિલિંગ જે છાસઠ હજાર ફૂટથી આપણે છોડી શકીએ છીએ મિત્રો ક્લિયર અને આનું સફળ જે ટ્રાયલ છે એ કયા વિમાનનું આપણે કયા એરક્રાફ્ટ પર કરવામાં આવે છે તો એ સુખોઈ થર્ટી એમ કે વન એમ કે આઈ કયું મિત્રો સુખોઈ એમ કે આઈ થર્ટી એમ કે એના પછી બીજા આટલા આપણા જે એરક્રાફ્ટ એરક્રાફ્ટ્રાફ્ટ જે છે એની પર ઇન્ડિયન એરક્રાફ્ટ છે એની પર પણ ટ્રાયલ કરવાના છે જે આગળ જઈને થશે હવે ડીઆરડીઓ દ્વારા બીજો એક ન્યૂઝ છે કે ટ્રોલ સિસ્ટમ બનાવવામાં આવે મિત્રો અહીંયા ટ્રોલનો મિનિંગ શું થાય છે ટ્રોલનો મિનિંગ યાદ રાખજો મિત્રો કંઈક સર્ચ કરવું જ્યારે તમે એરપોર્ટ પર જતા હોય છે ત્યારે તમે મેલું ડિટેક્ટર જોયો છે કોઈક લેડી કોઈ પણ જે સિક્યોરિટી ગાર્ડ હોય છે એ હાથમાં એક લાઈટ ડિટેક્ટર પકડી રાખે છે અને તમારું ચેકિંગ કરે છે એ એક ચેકિંગ કરવું એટલે કે એને કહેવાય ટ્રોલ સિસ્ટમ શું કહેવાય મિત્રો હવે પહેલી વખત ઇન્ડિયામાં બની રહી હોય એ ટ્રોલ સિસ્ટમ એટલે કે આપણે બહારથી હવે નહીં મંગાવવી પડે આપણે પોતાની જ ટ્રોલ સિસ્ટમ હવે ડીઆરડીઓએ ડેવલપ કરવાના છે અને એના માટે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે મિત્રો કે આર એન્જિનિયર્સ છે અ પ્રીમિયર સિસ્ટમ એન્જિનિયરિંગ લેબોરેટરી જે છે આપણી એને અંડર આર્મામેન્ટ અને કોમ્બેન્ટ એન્જિનિયરિંગ જે એસી છે ક્લસ્ટર ઓફ ડિફેન્સ રિસર્ચ એટલે કે જે આર એન્ડ એન્જિનિયર્સ અને આર્મામેન્ટ એન્ડ કોમ્બેટ એન્જિન આ બંને ભેગા થઈને એક ફાઇનલ ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યું છે ડીઆરડીઓ અંતર્ગત આવતું એ ફાઇનલી એ લોકો ડ્રાફ્ટ તૈયાર કરી નાખી ફૂટપ્રિન્ટ તૈયાર કરી નાખી છે સિસ્ટમ કેવી રીતે બનાવવામાં આવશે મેઇન ફાઇલ એરિયા માઇનફિલ્ડ એરિયા એટલે કે જ્યારે પણ આપણી ઇન્ડિયન આર્મી જે હોય છે યુદ્ધ પર જતી હોય છે પોતાના વાહનો લઈને જતી હોય છે ત્યારે લોકો જે માઇન્સ બિછાઈને રાખતા હોય છે જે બોમ્બ બિછાઈ નાખી જેને ખબર હોતી નથી હવે જો આપણી પાસે આ ટ્રોલ સિસ્ટમ હશે તો આપણે ટ્રોલ સિસ્ટમની મદદથી આગળ કેટલી માઇન કે કેટલા બોમ્બ બિછાવેલા છે એ જાણી શકીશું અને એ આપણી ઇન્ડિયન આર્મીને બહુ હેલ્પફુલ થશે કોમ્બેટની અંદર લડાઈની અંદર યુદ્ધની અંદર હવે ન્યૂઝ આવે છે કે આપણે ગુજરાત હાલમાં બહુ જ પબ્લિકાઈટ તરીકામાં છે મિત્રો જાપાનના પીએમ અને આપણા દેશના પીએમ બંનેની વચ્ચે જે મુલાકાત થઈ છે એના લીધે આપણું ગુજરાત બહુ લાઇન લાઈટમાં આવી ગયું છે સાથે સાથે જે મારુતિ સુઝુકી જે છે મારુતિ મતલબ ઇન્ડિયા અને સુઝુકી મતલબ જાપાન આ બંનેનું જે ટાઈઅપ છે એટલે કેટલીક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે દેશની જે અગ્રગણ્ય કાર ઉત્પાદક કંપની જે છે આપણી મારુતિ અને એનો જાપાની પાર્ટનર કોણ છે મિત્રો સુઝુકી એ બંને મોટર કોર્પે ગુજરાતના જે હાંસલપુર યાદ રાખજો મિત્રો કયું તો ગુજરાતના હાંસલપુરમાં લિથિયમ આયર્ન બેટરીનો એક પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે કયો પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો જો મિત્રો તો લિથિયમ આયન બેટરીનો સ્થાપવાનો પ્લાન્ટ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવે છે હવે સાથે સાથે રાજ્યમાં એ લોકો કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે નવા લોકેશન શોધવાનો પણ પ્રયત્ન ચાલુ છે લોકો મિત્રો કે બીજા પ્લાન્ટ નાખવાના છે એક પ્લાન્ટ તો છે સાથે બીજું ત્રીજું ચોથું પ્લાન્ટ એવી રીતે નાખવાની તૈયારીમાં છે બિઝનેસ મિટિંગ અત્યારે હાલ જે એન્યુઅલ સમિટ હતી સાથે સાથે બિઝનેસ મીટ પણ હતી જે મારુતિ સુઝુકી સુઝુકીના જે ચેરમેન છે ઓસામો સુઝુકીએ આ વાતની જાહેરાત કરી છે ખાસ યાદ રાખજો લિથિયમ આયન બેટરીનો પ્લાન્ટ ડેન્સો અને તોસેબાસ કોની સાથે જે લિથિયમ આયન બેટરીનો પ્લાન્ટ જે બનાવવામાં આવે છે એમાં કઈ બે કંપનીઓ સાથે અપ કરવામાં આવ્યો છે તો ડેન્સો અને તોશિબા સાથે કાઇ ટાઈ અપ કરવામાં આવ્યો છે એટલે ભાગીદારી કરવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ કયા વર્ષથી કાર્યરત થઈ જશે તો યાદ રાખજો બે હજાર વીસથી આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે હવે ત્રણ કંપનીઓ સુઝુકી ડેન્સો એન્ડ તોશિબા આ ત્રણેય કંપનીઓ લિથિયમ એન્ડ બેટરીના પ્લાન્ટમાં કેટલા મિલિયનનું રોકાણ કરશે મિત્રો એકસો એસી મિલિયન એટલે કે લગભગ અગિયારસો એકાવન કરોડનું રોકાણ કરશે આ બેટરી ડેન્સો ટેકનોલોજી કઈ ટેકનોલોજી પર બનશે મિત્રો ડેન્સો ટેકનોલોજી પર બનશે જેમાં તોશીબા કંપની પોતાના સેલ મેડ્યુલ બનાવશે યાદ રાખજો જો કંપની ટેકનોલોજી ડેન્સોની હશે સેલ મેડ્યુલ કોના હશે તોશિબાના હશે એ ખાસ યાદ રાખજો અને સુઝુકી આ બેટરીનો ઉપયોગ કરીને પોતાની ઇલેક્ટ્રિક કારો બનાવશે મિત્રો ખાસ યાદ રાખજો રાજ્યમાં જે સુઝુકી જે છે હાલમાં કેટલી પ્લાન્ટો પછી બે પોઈન્ટ પાંચ લાખ વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવે છે પ્લાન્ટ તૈયાર છે એમની પાસે હવે એ એટલો બીજો પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે 2019 ની અંદર અને આના પછી ત્રીજો સ્તັບ સે પ્લાન્ટ થી हिसाब से આમ ગુજરાતમાં કાર પ્રોડક્શન કેપેસિટી ને એ લોકો 2.5 થી બીજો પ્લાન્ટ એટલે 5 લાખ અને ત્રીજો પ્લાન્ટ એટલે 7.5 લાખ યુનિટ સુધી લઈ જ લઈ જશે મિત્રો એટલે ટોટલ ત્રણ પ્લાન્ટ બનવાના છે એટલે ખાસ યાદ રાખજો ગુજરાત ઉપ્રાંત હવે જે મારુતિ સુઝુકી જે છે એ કયા કયા મેન્યુફેક્ચરિંગ ખોલવામાં આવશે જો જાપાન ઇન્ડિયા ইনস্টিটিউট ઓફ મેન્યુફેક્ચરિંગ જે કઈ કઈ જગ્યાએ કયા કયા રાજ્યની અંદર કરવાનું સ્થાપવાના છે મિત્રો તો કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ યાદ રાખજો કર્ણાટક રાજસ્થાન એન્ડ તમિલનાડુ એશિયા ટેબલ ટેનિસની સ્પર્ધા જે છે અમદાવાદમાં થઈ રહી છે મિત્રો ટુર્નામેન્ટ છે મિત્રો અને આ જે છે એડિશન છે મિત્રો અને ભારતને આના ગુજરાતને પ્રથમ વખત અને ભારતને બીજી વખત મળી છે યાદમાની યાદ રાખજો આના પહેલા આપણને યજમાની મળી હતી બે હજાર પંદર માં જે વખતે જે વર્લ્ડ ટેનિસ એશિયા ટેબલ ટેનિસ જે છે એનો કાર્યક્રમ જયપુરમાં યોજાયો હતો એટલે ખાસ યાદ રાખજો મિત્રો પહેલું જયપુરમાં અને બીજું ગુજરાતની અંદર જેમાં બાર દેશના બત્રીસ ખેલાડીઓ ભાગ લીધો હતો મિત્રો ભારત તરફથી પુરુષ વિભાગમાં શરદ કમલ અને હર્મિત દેસાઈ જ્યારે મહિલા ભાગમાં મનિકા બત્રા સામેલ છે અત્યારે હાલ થઈ રહેલા ટેબલ ટેનિસની અંદર હવે વાત કરીશું કે અમદાવાદની આ એક જેટલી કઈ જગ્યાએ થઈ રહી છે તો આપણને ખબર છે કે નવું સ્ટેડિયમ બન્યું છે એરેના દ્વારા એરેના ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ જેનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો તો એ ખાસ યાદ રાખજો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું હવે આ ટ્રાન્સ જે સ્ટેડિયમ છે એની ખાસિયત શું છે કે છ મિનિટની અંદર આ જે આઉટડોર મેદાન છે એને કમ્પ્લીટલી કન્વર્ટ કરી દે છે ઇન્ડોર મેદાનની અંદર એક માત્ર બટન દબાવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાથે સાથે આખું સ્ટેડિયમ જે મેદાન છે એ ઇન્ડોર બની જાય છે આઉટડોર સ્ટેડિયમને છ મિનિટની અંદર કન્વર્ટ કરી દે છે ઇન્ડોરની અંદર હવે વાત કરીશું કે જ્યારે આની અંદર કેટલી સ્પોર્ટ રમાઈ શકે ચૌદ સ્પોર્ટ રમાઈ શકે એવી વ્યવસ્થા છે શું એની અંદર ક્રિકેટ રમાઈ શકે ના મિત્રો એ ક્રિકેટ માટે કોઈ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું નથી હવે આ ટ્રાન્સ સ્ટેડિયસ ટ્રાન્સ સ્ટેડિયાની અંદર કઈ મોટી ઇવેન્ટ રમાઈ હતી મિત્રો તો યાદ રાખજો બે હજાર સોળમાં યોજાયેલો વર્લ્ડ કબડ્ડી એ ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમની અંદર રમાયેલો હતો એટલે ખાસ યાદ રાખજો મિત્રો ઇન્ટરનેશનલ ન્યૂઝથી વાત કરીશું મિત્રો કે યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી જનરલ હતા પહેલાં ભૂતપૂર્વ બાનકી મૂન એ હવે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી આઈઓસીના ચેર ઓફ એથિક કમિશન એથિક કમિશનના જે ચેર બની ચૂક્યા છે મિત્રો એ ખાસ યાદ રાખજો બાનકી મૂન પહેલાં શું હતા એ યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ હતા મિત્રો હવે એ કોની કોની જગ્યા લીધી છે એમણે તો યોશોફા નાડિયા જે જગ્યા લીધી છે મિત્રો એ ખાસ યાદ રાખજો અને એમનું અપોઈન્ટ જે છે

જેનો મતલબ થાય છે મિત્રો ફાસ્ટર સીટીએસ મતલબ ફાસ્ટર અલ્ટિસ મતલબ હાયર એન્ડ ફોર્ટીસ મતલબ સ્ટ્રોંગર થાય છે મિત્રો એની સ્થાપના ક્યારે કરવામાં આવી આઈઓસીની તો ત્રેવીસ જૂન ઓગણીસો અઢારસો ને ચોરાણુંની અંદર જેને એકસો ત્રેવીસ ઇયર્સ એગો એટલે કે અત્યારે એક વાત કરવા જઈએ તો એકસો ત્રેવીસ વર્ષ પહેલાંની વાત છે આ એક સ્પોર્ટની સંબંધિત સંસ્થા છે એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડ લ્યુસેનની અંદર આવેલું છે મિત્રો એના હાલમાં એકસો પાંચ એક્ટિવ મેમ્બર છે બત્રીસ ઓનરરી મેમ્બર છે અને એક ઓનર્સ મેમ્બર છે આની જે ઓફિશિયલ લેંગ્વેજ છે એ ફ્રેન્ચ અને ઇંગ્લિશ છે પરંતુ જે જગ્યાએ રમાતી હોય ઓલમ્પિક એ જગ્યાએ એની નેસેસરી લેંગ્વેજ ઉપયોગ કરે છે મિત્રો હવે સ્ટેટ ન્યૂઝની વાત કરું છું ઓડિશા ગવ ગવર્મેન્ટ નવીન પટનાયક જનતા દલના છે મિત્રો એમણે ડિસાઇડ કર્યું છે કે ફર્સ્ટ એવર ઓડિયા લેંગ્વેજ યુનિવર્સિટી બનાવવામાં આવશે કોના માટે મિત્રો તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એની અંદર લિટરેચર એન્ડ લિંગ્વિસ્ટિક બે સબ્જેક્ટ મૂકવામાં આવશે એક ખાસ યાદ રાખજો આનું મેઇન ઇન્ટેન્શન છે કે જે ઓડિયા સ્ક્રીપ્ટ છે એને પ્રમોટ કરવાનું છે ભુવનેશ્વર નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ જે યોજાયતી વર્લ્ડ નેશનલ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ જે છે ભુવનેશ્વરની અંદર યોજાઈ મિત્રો એ ખાસ યાદ રાખજો મેન્સ ધ ઓડિયા સ્ક્રિપ્ટને આગળ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં આગળ લઈ જવાનો એનો ઇન્ટેન્શન છે મિત્રો એટલે ખાસ એ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કઈ ગવર્મેન્ટ જે છે સ્ટેટ ગવર્મેન્ટ જે પોતાની અંદર પોતાની જ લેંગ્વેજની અંદર યુનિવર્સિટી બનાવી રહી છે મિત્રો હવે કેટલાક એક ઇમ્પોર્ટન્ટ વાત કરીશું કે આજના દિવસે એટલે કે સપ્ટેમ્બર પંદરના દિવસે ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રોસી તરીકે ઉજવવામાં આવે છે મિત્રો અને આ વર્ષે બે હજાર સત્તરમાં એની જે થીમ છે એ ડેમોક્રેસી એન્ડ કોન્ફ્લિક્ટ પ્રિવેન્શન શું થીમ છે મિત્રો ડેમોક્રેસી એન્ડ કોન્ફ્લિક પ્રિવેન્શન એ એની થીમ છે આ એક થીમ જે છે એ સેના માટે પ્રયત્ન કરશે મિત્રો તો સ્ટ્રેન્થન ધોમો ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન જેટલા બી છે એની અંતર્ગત પીસ અને સ્ટેબિલિટી મેન્ટેન થાય એવો પ્રયત્ન કરશે આ લોકો હવે આ જે ઇમ્પોર્ટન્ટ ડે છે એ કે કયા દિવસથી ચાલુ મનાવવામાં ચાલુ કરવામાં આવે છે તો બે હજાર સાતની અંદર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક રિઝોલ્યુશન પારિત કર્યું અને રિઝોલ્યુશન દ્વારા બે હજાર સાતે નક્કી કરવામાં આવ્યુંમાં નક્કી કરવામાં આવ્યું કે પંદર સપ્ટેમ્બરને આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ ડેમોક્રેસી તરીકે ઉજવીશું એટલે બે હજાર સાતની અંદર પારિત કરવામાં આવ્યું અને ઉજવણી ક્યારથી ચાલુ થઈ મિત્રો તો બે હજારને આઠથી થઈ છે ખાસ યાદ રાખજો શેના માટે ડેમોક્રેસીને પ્રમોટ કરવા માટે મિત્રો એક ખાસ યાદ રાખજો હવે મિત્રો સમાચાર છે ગૂગલથી ગૂગલ દ્વારા ડિજિટલ પેમેન્ટ સર્વિસ જે છે ઇન્ડિયામાં જે લોન્ચ કરવાના હતા લોકલ માર્કેટની અંદર એમની જાહેરાત એમણે જૂ જુલાઈ મહિનામાં કરી હતી હવે એમ જે ટેસ્ટિંગ છે એ ટોટલી યુપીઆઈનું જે છે ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે મિત્રો અને હવે ફાઇનલ રીતે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનપીસીઆઈનું ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એનપીસીઆઈનું ફૂલ ફોર્મ છે એ બંને ટેસ્ટિંગ જે છે એ કમ્પ્લીટ કરી લીધું છે યુપીઆઈ પેમેન્ટ સર્વિસ માટે મિત્રો આ યુપીઆઈ શું છે મિત્રો તો યાદ રાખજો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શું છે મિત્રો યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એ યુપીઆઈનું ફૂલ ફોર્મ છે અને ગૂગલ દ્વારા જે પેમેન્ટ સર્વિસ ચાલુ કરવાનો છે એનું નામ શું છે મિત્રો તો યાદ રાખજો ગૂગલ તેજ શું નામ છે મિત્રો એનું ગૂગલ તેજ આ ગૂગલ તેજ કેવું હશે આપણે જે પેટીએમ અને મોબી યુઝ કરીએ છીએ એ પ્રકારનું જ ગૂગલ તેજ હશે મિત્રો હવે સ્ટેટ ન્યૂઝથી વાત કરવી છે જે મહારાષ્ટ્ર ગ ગવર્મેન્ટ દ્વારા એક ઇનિશિયટિવ બહાર પાડવામાં આવે છે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર કોણ છે તો યાદ રાખજો દેવેન્દ્ર ફડણવીસ એમણે એક સ્કીમ લોન્ચ કરી છે મહારાષ્ટ્ર મિશન વન મિલિયન કયો મિત્રો મિત્રો મહારાષ્ટ્ર મિશન વન મિલિયન જે વન મિલિયન એટલે કે દસ લાખ જે છે સ્ટુડન્ટને એ ફૂટબોલ રમશે મિત્રો એકસાથે આનું મેઇન ઇન્ટેન્શન જે છે કે ફૂટબોલને પ્રમોટ કરું પ્રો ફૂટબોલ મિશન છે ફૂટબોલને પોતાના અંદર પ્રમોટ કરવા માંગે છે બહુ આગળ લાવવા માટે છે હવે મિત્રો જો તમે મારો ડેલી કરંટ અફેર્સનો વિડીયો જોતા હો તો મને જણાવજો કે કાલે મેં આપને એક ન્યૂઝ આપ્યા હતા મહારાષ્ટ્ર સ્ટેટથી જેમાં સચિન તેંડુલકરે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ માટે મિશન ટ્વેન્ટી ફોર એ મિશન ટ્વેન્ટી ફોર શું હતો મિત્રો એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનું છે ટાઈપની વાત કરીશું કે જે હોંગકોંગ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન યાદ રાખજો એસ એચ એસ બી સી ફોર્મ હોંગકોંગ એન્ડ સાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન જે છે એમણે એક એગ્રીમેન્ટ સાઇન કર્યું છે માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન એનું નામ શું છે સાધન શું છે સાધન એના માટે શું કરશે ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવશે એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે એચએસપીસી ક્યારે બની હતી મિત્રો તો અઢારસો ને પાસઠમાં ફાઇનાન્સ સ્ટેટ બિટવીન યુરોપિયન એશિયા વચ્ચે ફાઇનાન્સ સ્ટેટ કરવા માટે એચએસ બનાવવામાં આવી હતી મિત્રો એટલું ખાસ યાદ રાખજો આજના દિવસે બીજો ઇમ્પોર્ટન્ટ ડે વાત કરીશું કે નેશન આપણા દેશ માટે કે આપણા દેશમાં ફિફ્ટિન્થ સપ્ટેમ્બરને આપણે એન્જિનિયર્સ ડે તરીકે ઉજવીએ છીએ મિત્રો કોના સંદર્ભમાં તો આપણા જે સર મોક્ષો ગોદમ એમ વિશ્વેશ્વરાય જેને શોટમા તરીકે ઓળખવામાં આવે છે એમ વિશ્વેશ્વરાયનો આટલી બર્થ એનિવર્સરી કઈ બર્થ યુનિવર્સિટી મિત્રો વન ફિફ્ટી સિક્સ બર્થ એનિવર્સરી છે એ ખૂબ જ ગ્રેટેસ્ટ એન્જિનિયર હતા બિહાઇન્ડ મેની આઇકોનિક કન્સ્ટ્રક્શન આપણા દેશની અંદર કેટલાક મોટા મોટા કન્સ્ટ્રક્શન થયા છે એમાં એમનો સી ફાળો રહેલો છે મિત્રો હવે હી વિલ માર્ક ધ ફોર્ટીન્થ એનિવર્સરી ઓફ ધ એન્જિનિયર્સ ડે ઇન ઇન્ડિયા કે આપણે જો એન્જિનિયર ડે એન્જિનિયર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ એમાં કયું વર્ષ છે મિત્રો તો એ છે ઓગણપચાસ હવે સૌથી પહેલાં એમણે કામ ચાલુ કર્યું હતું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પબ્લિક સ્પોર્ટ ડિપાર્ટ ડી ડિપાર્ટમેન્ટની અંદર મુંબઈની અંદર મિત્રો એટીન એટી ફોરની અંદર અને પછી ઇન્ડિયન ઇરિગેશન કમિશન દ્વારા એમને ત્યાં બોલાઈ લેવામાં આવ્યા હતા અને એઝ અ વર્ક ડિપાર્ટમેન્ટ એન્જિનિયર તરીકે સિવિલ પ્રોજેક્ટ પર એમણે કામ કર્યા અને ખૂબ જ સારા સારા ટાઉનને બધું ડેવલપ કર્યું છે મિત્રો હવે વાત કરીશું પ્રેસિડન્ટના ન્યૂઝથી કે આપણા જે પ્રેસિડન્ટ છે રામનાથ કોવિંદ એમણે આખા ભારતભરની અંદર એક કેમ્પેન લોન્ચ કર્યું છે સ્વચ્છતા હી સેવા શું મિત્રો ભાઈ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા એજ સેવા ક્યાંથી લોન્ચ કરી છે એ ખાસ યાદ રાખજો મિત્રો કાનપુર ઉત્તર પ્રદેશમાંથી ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે તો કોમેન્ટ બોક્સમાં લખીને મને ખાસ જણાવજો હવે નેશન વાઇડ જે સોસાયટી પ્લીઝ કર્યું છે ટુ લાખ ફિફ્ટી થાઉઝન્ડ જે ગ્રામ પંચાયતો છે એમને અર્જ કરવામાં આવી એટલે વિનંતી કરવામાં આવી છે કે અકલીન ઇન્ડિયા પ્રોજેક્ટને એ લોકો આગળ વધારે દિલ્હીની અંદર આ જે કોને ઇનોગ્રેટ કરવા પ્રોગ્રામ કેમ્પેન ચલાવે છે તો એ છે લેફ્ટનન્ટ ગવર્ ગવર્નર દિલ્હીના લેફ્ટનલ ગવર્નર કોણ છે મિત્રો અનિલ બૈજલ એ ખાસ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે અને આપણા જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમણે આ પ્રોગ્રામ ક્યાંથી લોન્ચ કર્યો છે તો કર્ણાટકાની અંદર ક્યાંથી લોન્ચ કર્યો છે મિત્રો કર્ણાટક એટલે કે આખા ભારતભરની અંદર આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે સ્ટેટ ન્યૂઝની વાત કરીશું કે કર્ણાટકા જે છે એ ભારતનું પ્રથમ રાજ્ય ફર્સ્ટ સ્ટેટ બની ચૂક્યું છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ એન્ડ એનર્જી સ્ટોરેજ પોલિસી લાગુ કરી છે મિત્રો બુસ્ટિંગ સેલ્સ શેના માટે તો ઇલેક્ટ્રિક વ્હીકલનો થાય વધારો થાય હવે સાથે સાથે લુકિંગ ટુ અટ્રેક કેટલું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો અટ્રેક કરવા માગે છે મિત્રો તો થર્ટી વન થાઉઝન્ડ કરોડ કેટલા કરશે મિત્રો આનંદ અંતર્ગત થર્ટી વન થાઉઝન્ડ કરોડ આર એન્ડ ડી મેન્યુફેક્ચર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ધ સ્ટેટ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે કોઈ પોલિસી બનાવવામાં આવી હોય તેવું પ્રથમવાર આપણા દેશની અંદર થયું છે કોના દ્વારા મિત્રો કર્ણાટક દ્વારા થયું છે ફર્સ્ટ સ્ટેટ છે મિત્રો હવે મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ફોર મિનિસ્ટર ઓફ સ્ટેટ યાદ રાખીશું મિત્રો એમઓએસ જે છે હોમ અફેર્સના શ્રી કિરણ રીજીજુ શું નામ છે મિત્રોનું કિરણ રીજીજુ દ્વારા નેશનલ કોન્ફરન્સ ઇનોગ્રેટ કરવામાં આવી છે કઈ નેશનલ કોન્ફરન્સ મિત્રો યુનિફોર્મ્ડ વુમન ઇન પ્રિઝન એડમિનિસ્ટ્રેશન એટલે કે વુમન યુનિફોર્મ વુમન ઇન પ્રિઝન એડમિનિસ્ટ્રેશન આ કઈ છે કોન્ફરન્સ બીજી કોન્ફરન્સ એમને ઇનોગ્રેટ કરી છે એટલે કે જે આપણને ખબર હોય તો કે જેલર રેન્ક હોય છે એની અંદર જો વુમન હોય એ લોકોને પ્રમોટ કરવા માટે એ લોકોને ઉત્સાહિત કરવા માટે બનાવવામાં આવે છે હવે વિદ્યા બેંક જે છે એમણે પોતાનો ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે મિત્રો સેવા મળ્યું છે રાજભાષા કીર્તિ પુરસ્કારની અંદર રિજિયન સીની અંદર કયા વર્ષ માટે બે હજાર સોળ સત્તર માટે મળ્યું છે હવે રાજભાષા કીર્તિ પુરસ્કાર કયા સંદર્ભમાં આપવામાં આવે છે મિત્રો તો એ હિન્દી દિવસના સંદર્ભમાં આપવામાં આવે છે મિત્રો હિન્દી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ મિત્રો હિન્દી ડે તો યાદ રાખજો ફોર્ટીન સપ્ટેમ્બર બે હજાર સત્તરના દિવસે મનાવીએ છીએ મિત્રો ખાસ યાદ રાખજો કેમ આપવામાં આવે છે કારણ કે વિજયા બેંકે પોતાની ડે ટુ ડે એક્ટિવિટીની અંદર હિન્દી ભાષાને પ્રમોટ કર્યું છે એટલા માટે હવે વાત કરીશું આજના દિવસના કેટલાક એમસીક્યુ પર જેથી કહીને આપણું કરંટ અફેર્સ થોડો રિવાઇઝ થઈ શકે હાલમાં આઈઓસી ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક कमीशन जो है एथिक कौन कमिश्नर बन, को बनावा है तो ये मून बांकी मून विच स्टेट टू सेटअप द फर्स्ट ओडिया लैंग्वेज ओडिया पर नाम खबर पड़े मित्रों ओडिशा एक खास याद रख मित्रों विच डे इज़ ऑब्जर्वड सप्टेम्बर फिफ्टीन रिसंटली एट कि विश्व लेवल बात करिए तो क्या दिवस उजा तो ये इंटरनेशनल डे दे ऑफ डेमोक्रेसी સાથે સાથે મિત્રો યાદ રાખજો કે વર્લ્ડ હેલ્થ ડે જે છે એ સત્તરમી એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે એ સપ્ટેમ્બર ટ્વેન્ટી નાઇન્થના દિવસે મનાવવામાં આવે છે અને ઇન્ટરનેશનલ ડે ફોર વુમોન વુમેન એ આઠ માર્ચના દિવસે મનાવવામાં આવે છે આ ચારે ચાર દિવસો યાદ રાખજો ડેમોક્રેસી તો એ ફિફ્ટીન સપ્ટેમ્બર વર્લ્ડ હેલ્થ ડે તો સેવન્થ એપ્રિલ ઇન્ટરનેશનલ ડે ફોર વુમનની વાત કરીશું મિત્રો તો આઠ માર્ચ અને વર્લ્ડ હાર્ટ ડે તો સપ્ટેમ્બર ટ્વેન્ટી નાઇન કોણ જે છે હુ ટુ સ્ટાર્ટ ધ મોબાઈલ પેમેન્ટ સર્વિસ ઇન્ડિયાની અંદર કોણ શરૂ કરવાનો છે મિત્રો તો એ છે ગૂગલ મિત્રો જો તમે મારો ડે ટુ ડે કરંટ અફેર્સ જોતા હો તો મને જણાવજો કે ગૂગલના સી ઇઓ કોણ છે અને સાથે સાથ માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે આ બંનેના સીઈઓના નામ જો તમે ડેલી કરંટ અફેર્સ વિડીયો જોઈ રહ્યા હો તો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો હું ટાઇસઅપ વિથ ધ સાંગાઇ બેન્ક કોર્પોરેશન એચએસબીસી સાથે કોણે ટાઇ અપ કર્યું છે મિત્રો એ તો એચએસબીસી સાથે કોણે ટાઈઅપ કર્યું છે તો આની અંદરથી એક પણ નથી મિત્રો ઓપ્શન લખવામાં મારાથી ભૂલ થઈ છે એ આપણું એક કોર્પોરેશન છે મિની માઇક્રો ફાઇનાન્સ કોર્પોરેશન સાધા એના દ્વારા ટાઈઅપ કરવા જોડે ટાઈઅપ કરવામાં આવ્યો છે મિત્રો વિચ મિનિસ્ટ્રી સાઇન એન એમઓયુ વિથ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ કઈ મિનિસ્ટ્રી દ્વારા ટાયર કરવામાં આવે છે તો એ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા એન્જિનિયર્સ ડે વિચ મોટર ટાઈ ધ રોયલ રોય પાવર ટુ ટાઈ અપ રીસન્ટલી તો યાદ રાખજો મિત્રો ફોર્સ મોટર્સ આપણા પુણે બેઝ કંપની જે છે જે રોયલ સોય સાથે ટાઈ અપ કર્યું છે મિત્રો એ પૂરજા ફૂજા બનાવવા છે એના માટે મિત્રો हू टू लॉन्च द नेशन वाइड कैंपेन स्वच्छता ही सेवा कानपुर थी लॉन्च करी मित्रों तो याद रख दो प्रेसिडेंट श्री रामनाथ कोविंद एक खास याद रख ई कॉमर्स कंपनी जेने एंटी थेप्ट पैकेजिंग फॉर द फर्स्ट टाइम इतने के जो एंटी थेप्ट कोई पैकेज चोरी नई जाए तो यह फ्लिपकार्ट वीच इज द फर्स्ट इंडियन स्टेट टू अप्रूव द ई व्हीकल पॉलिसी आप कर्नाटक स्टेट है मित्रों ઓબીસી ક્રિલિમિયર માટે જે છ લાખની મર્યાદા હતી જે પર એન્યુઅમ એક સપ્ટેમ્બર બે હજાર સત્તરથી વધારીને કેટલી કરવામાં આવી છે તો એ આઠ લાખ કરવામાં આવી છે આમાંથી કયો ને સ્ટેટ જે છે એ જે છત્રીસમું નેશનલ ગેમ છે આપણા ભારત દેશનું છત્રીસમું નેશનલ ગેમ જે બે હજાર અઢારમાં થવાનું છે એને યજમાની કરશે તો એ છે ગોવા આમાંથી કઈ બેંકને રાજભાષા કીર્તિ પુરસ્કાર મળ્યું છે મિત્રો તો વિજયા બેંકને મળ્યું છે માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી જે છે સાધન ટાઈ અપ કર્યું છે વિચ ઓફ ધોલોવિંગ ડેવલપ કઈ કોની જોડે કઈ બેંક જોડે ટાઈઅપ કર્યું છે ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટે તો એચએસ બીસી સાથે કરવામાં આવ્યું છે મિત્રો હવે જાપાન દ્વારા આપણને અમદાવાદ મુંબઈ જે મેટ્રો રેન્જ છે હાઈસ્પીડ રેલ રેલવે નેટવર્ક માટે કેટલા પૈસાની લોન આપવાનું છે મેં તો યાદ રાખજો ઇઠ્યાસી હજાર કરોડની લોન આપવાનું છે રોહિંગ્યા પીપલ જે છે એ ટેલેટ્સ એટલે કે ઇન્ડો આર્યન પીપલ છે મ્યાનમારની અંદર કઈ જગ્યાએથી આવે છે તો રાખીની સ્ટેટથી બિલોંગ કરે છે ખાસ યાદ રાખજો વેર ઇઝ ધ હેડ ક્વાર્ટર ઓફ ધ વિજ્યા બેંક સિચ્યુએટેડ વિજ્યા બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો તો એ બેંગ્લુરૂની અંદર છે મિત્રો આ હતા આજના દિવસના કરંટ અફેર્સ હવે મિત્રો તમે જો સંપૂર્ણ વિડિયો જોયો હોય આપને વિડિયો ગમ્યો હોય તો વિડીયોની નીચે જે થમ્સ અપ બટન આવે છે એ જરૂરથી પ્રેસ કરજો મારાથી કોઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય તો એ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી અને મારી ભૂલ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો જેથી કરીને હું કરેકશ કરેક કરી શકું સાથે સાથે જો આપને આ વિડીયો પસંદ હોય તો આપ આપના ફ્રેન્ડ્સ જોડે ફેસબુક અને વોટ્સઅપ દ્વારા મારા વિડીયોને પહોંચાડજો તમારી પાસે જેટલા પણ વોટ્સઅપના ગ્રુપ હોય એ ગ્રુપની અંદર મારા વિડીયોને શેર કરજો જેથી કરીને હું આવા વિડીયો રોજે રોજ બનાવતો રહું મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો